आनंद घन रसिक रमावर आनंद घन रसिक रमावर परम प्रभाकर करुणा सागर परम प्रभाकर करुणा सागर अजर अमर सचराचर सुख कर शांति सदा अर्पो रस दाता शांति सदा अर्पो रस दाता ओम आनंद घन रसिक रमावर ओम आनंद घन भांगवाड़ी આ ભાંગવાડીના સંભારણા રૂપે જે અમે ઈ નાટ્ય ચોપાલમાં હું અને ઉત્કર્ષ તમને ભાંગવાડીના સંભારણા અને એ સંભારણા થકી ભાંગવાડીની વાતો એના ગીતો અને એનો ઇતિહાસ સંભળાવશું. આ જે પહેલું મંગલાચરણ હતું એ પડદો ખુલે એ પહેલા કલાકારો પડદાની બહાર આવીને એ મંગલાચરણ ગાતા. એ પહેલા એવું થતું કે સાંજ હોય પોટાશના ધડાકા થાય અને આખો જે એરિયા હતો કાલબાદેવી રસ્તો એ રસ્તો આખો ભરચક રોશનીથી ઝગમગ ઝગમગ થતો હોય અને ટિકિટો માટે લાઈનો લાગી હોય, રંગબેરંગી કપડાઓ પહેરીને લોકો નાટકો જોવા આવતા હોય, ઘોડાગાડીઓમાં ખાસ આવે, ટ્રામમાં ઉતરે, બસમાં ઉતરે. મનોજભાઈ, આ એક્ઝેક્ટલી ભાંગવાડી જે થિયેટર છે એ કયા લત્તામાં આવેલું? એટલે ભાંગવાડી એકચ્યુઅલી કાલબાદેવી પર છે. હજુ આજે પણ તમે જાઓ કાલબાદેવી કોર્નર ઉપર, હાજી, ત્યાં આગળ ભાંગવાડી શોપિંગ સેન્ટર છે. એટલે મેટ્રો સિનેમા જે છે, મેટ્રો સિનેમા સેજ આગળ જતું રહ્યું. તમે પાયધુની થી નીકળીને મેટ્રો તરફ જાઓ ત્યાં રસ્તામાં કાલબાદેવી માં આ ત્યાં કોર્નર ઉપર જ બાજુમાં વેનગાર્ડ ફોટો સ્ટુડિયો છે, આ બાજુ સાયકલની દુકાનો છે, સામે ઇટલી ઢોસાની અને ઘડિયાળની મોટી દુકાનો છે. ત્યાં આગળ આ પ્રિન્સેસ સ્ટ્રીટ ના વચ્ચે બેઝિકલી ત્યાં આગળ આ ભાંગવાડી શોપિંગ સેન્ટર છે. ત્યાં આજે પણ આજની તારીખમાં પણ બે પથ્થરના હાથી કોતરાયેલા છે. એ પથ્થરના હાથીની સૂંઢમાં ફૂલમાળા છે અને તમને વેલકમ કરવા એમના નાટકો જોવા માટે આમંત્રણ આપે છે. અને આ ભાંગવાડી નામ કેમ પડ્યું એનો પણ એક રસિક ઇતિહાસ છે. કહો. એ કાળે ભાંગ બહુ વેચાતી, અફીમનો ટ્રેડ થતો હતો. એટલે અહીંયાથી ચાઇના અને બધે આપણા પારસીઓ અને ગુજરાતીઓ અને બધા જે છે એ ભાંગનો વેપાર અને અફીમનો વેપાર કરતા, એટલે એ એરિયા આખો જે છે ભાંગવાડી તરીકે પ્રખ્યાત થઈ. એ વખત છે ને એ વખતે તાડવાડી, જેના ઉપરથી તાડદેવ પડ્યું, ફણસવાડી, એવી રીતે બધી વાડીઓ હતી આવી રીતે મુંબઈમાં. એવી રીતે આ ભાંગવાડી, ત્યાં આગળ ભાંગનો વેપાર થતો એ રીતે ત્યાં થતું હતું. હવે ભાંગવાડીમાં જબરજસ્ત વસ્તુ એ હતી કે એટલું મોટું થિયેટર હતું ને આજુબાજુમાં ચાલો જેમાં બધા કલાકારો રહે, એ કલાકારો ત્યાં જ રહે, એ લોકોની તાલીમ પણ એ થિયેટરમાં થાય સવારથી સાંજ સુધી ને પછી સાંજે એ લોકોને આ રીતે શો કરવાય. હવે પહેલા શરૂઆતમાં ભાંગવાડીમાં જે નાટકો શરૂ થયા એ પહેલા નાટકો તો ઉર્દુમાં થતા હતા, પછી પારસીમાં થવા લાગ્યા. એ ઉર્દુ અને પારસીમાં પણ કલાકારો આપણા ગુજરાતી જે વિસનગર થી ગયા હોય, સૌરાષ્ટ્રમાંથી ગયા હોય, એવી રીતે એટલે શરૂઆતમાં નાટકો પારસી મંડળીએ શરૂ કરેલા. 1853માં ગ્રાન્ટો થિયેટરમાં સોરાબ રુસ્તમ નાટકથી ગુજરાતી રંગભૂમિના શ્રી ગણેશ થયા. હા, એ પહેલા છે ને જે નાટકો અંગ્રેજીઓ અહીંયા આવેલા એ લોકોને એન્ટરટેઈન કરવા માટે ઇંગ્લિશમાં ભજવાતા, પછી પારસીઓએ જે નાટક ભજવ્યા પણ એમાં એ લોકોને સંસ્કૃત સાથે ઘરોબો નહીં, એટલે એમની ભાષા બહુ મિશ્રિત હતી. એ મિશ્રિત ભાષા જે છે ને ગુજરાતીઓને આકર્ષતી નહીં, પણ પારસીઓનું બહુ જ મોટું કન્ટ્રીબ્યુશન રહ્યું છે સાહિત્યમાં અને નાટકોમાં. કારણ સૌથી પહેલા
એ લોકો જ હતા જે લોકોએ આ નાટકની પ્રવૃત્તિને વેગ આપ્યો. પણ એક એવી કથા છે કે પારસી નાટક મંડળી અને મહેતાજી જે એમાં કામ કરતા હતા, મહેતા જે લોકોનો એકાઉન્ટ સંભાળતા હતા, પ્રોડક્શન સંભાળતા હતા, એ લોકો વચ્ચે ખટરા થયો એટલે મહેતા જે હતા એ લોકો ઉકળી ગયા અને એમણે એમની વિરુદ્ધ થઈને નાટક મંડળી ચાલુ કરી, મહેતા નાટક મંડળી. મહેતા નાટક અને એના એક કરતા હતા રણછોડરાય ઉદયરામ દવે. પરફેક્ટ. ગાંધીજીએ એમના જીવનમાં એક નાટક જોયું, એમના જીવનમાં આખો ફેરફાર થઈ ગયો. એ રાજા હરીશચંદ્ર એના લેખક, એના દિગ્દર્શક અને એના નિર્માતા એ આ રણછોડરાય ઉદયરામ દવે. તમને એ જાણીને નવાઈ લાગશે કે હિન્દુસ્તાનની પહેલી ફિલ્મ રાજા હરીશચંદ્ર, દાદા સાહેબ ફાળકે દિગ્દર્શિત કરેલી, તો એના સ્ક્રીન પ્લે રાઇટર પણ આ રણછોડરાય ઉદયરામ દવે હતા. એક બહુ મોટી વાત છે કે દાદા સાહેબ ફાળકે જોડે એમણે આ એની પટકથા લખેલી. અને એક બીજી સૌથી આટલી જ મહાન ઘટના, મોહે પન ઘટ પે નંદલાલ છેડ ગયો રે મોરે નાજુક પલૈયા મરોડ ગયો રે, મોહે પન ઘટ પે નંદલાલ છેડ ગયો રે મોહે પન ઘટ પે. આ નાટકનું ગીત પછી મોગલે આઝમમાં લેવામાં આવેલું, એટલે ભાંગવાડી ક્યાં ક્યાં પહોંચી હતી, કેટલે કેટલે પહોંચી હતી, આ એનું એક ઉદાહરણ. અને નવાઈ લાગે કે આ હિન્દી ફિલ્મનું ગીત છે એ ગુજરાતી નાટકમાં કેવી રીતે, અમે શું કામ અત્યારે ના બોલ્યા, પણ જે મનોજભાઈ જે કહ્યું ને કે આ ગીત જે છે મૂળ ગુજરાતી નાટકનું હતું, વીર છત્રસાલ કરીને એના રચયિતા હતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. અને એ કાળે હિન્દીમાં એ નાટક, એટલે હિન્દી પાર્શ્વભૂમિ હોય એવા નાટકો ગુજરાતીમાં થતા અને એમાં હિન્દી ગીતો પણ રચાતા અને રજૂ થતા હતા. અને તમને નવાઈ લાગશે કે કે આર સીફની સામે રાઇટર્સ એસોસિએશનમાં કેસ માંડ્યો આ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના કુટુંબીજનોએ, અને કે આર સીફ આ કેસ હારી ગયા હતા. એટલે આ નાટકનું ગીત, આ જે ગીત જે છે એ મૂળ ગુજરાતી નાટકનું ગીત છે વીર છત્રસાલ. હવે આ જે છે બેઝિકલી હમણાં જેમ કીધું હમણાં ઉત્કર્ષે કે આ હિન્દી ગીત હતું, એવી રીતે ગુજરાતી કે ઉર્દુ નાટકમાં હિન્દી અને મરાઠી ગીતો ગવાતા હતા. સૌરાષ્ટ્રમાં અહીંયાની નાટક મંડળી ગઈ હોય તો એમાં ગાનાઓ જે હોય એ કોઈ મરાઠી નાટ્ય સંગીતમાંથી ગયા હોય તો એ મરાઠીમાં એ ગીત ગાય તો એ બધાને સ્પર્શે. કારણ શરૂઆતમાં તો નાટકો જે હતા એ આખ્યાનો હતા, નાટકો નાટક રીતે નાટકનો હતા પણ એ આખ્યાનો હતા અને એને જોવા બહુ જ મોટો ટોળે ટોળાઓનો ધસારો થાય ત્યાં આગળ. અને બીજું એક ખાસ એ છે કે આ જે નાટકો થતા ને એમાં સ્ત્રી પાત્રો સ્ત્રીઓ નથી ભજવતી, પુરુષો સ્ત્રીઓના પાત્રો ભજવે. અને નવાઈ લાગશે કે આજકાલ બધા ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક હોય છે, હા બધા કે ભાઈ અમારે ફિલ્મમાં કામ કરવું છે, તો એ કાલે ફિલ્મમાં કામ કરવા માટે પણ કોઈ તૈયાર નહોતું. એટલે દાદા આપણે દાદા સાહેબ ફાળકે ને જયારે રાજા હરિશ્ચંદ્ર બનાવવું હતું ત્યારે એમને કોઈ સ્ત્રી કલાકાર મળે નહીં તારામતી બનવા માટે, તો નાટકોમાં પણ એ જ પરિસ્થિતિ હતી. તો એ વખતે નાયક કોમ જે હતી, ભોજક ને નાયકો જે આપણે આ જયશંકર ભવાઈ ને બધું કરતા, તો એ લોકો આમાં ભાગ લે અને એ લોકોના જે કલાકાર ભાઈઓ જે હોય એ સ્ત્રીના પાત્રો પણ, હવે આ જે સ્ત્રીના પાત્રો ભજવતા હતા એટલે બહુ જાણીતી આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ જયશંકર સુંદરીની, જે સોમાભાઈ પટેલે લખી છે. દિનકર ભોજકે એમાં પ્રસ્તાવના, એમના જે પુત્ર છે એમણે પ્રસ્તાવના લખી છે. એમાં એવી જાત જાતની વાર્તાઓ લખી છે, જાત જાતના પ્રસંગો છે કે એ નાના હતા ત્યારે 9-10 વર્ષની ઉંમરે એમને ટ્રેનિંગ માટે કલકત્તા મોકલવામાં આવ્યા. કલકત્તામાં એક પારસીની નાટક કંપની ચાલતી હતી અને એ થુથી, દાદાભાઈ થુથી એનું નામ હતું એના ડિરેક્ટરનું નામ. અને એટલું હાર્ડશીપ હતી એ લોકોમાં, એટલી ટ્રેનિંગ હોય કે ભૂલ થાય ને તો નેતરની સોટીએ ચાપકા પડે તમારા પાછળ પછી હાથ ઉપર. અને છતાંય બધાએ દરેકે દરેક કલાકારે ટાઈમ પર હાજર રહેવાનું, દરેકે દરેક કલાકારે
જે જમવાની રસોઈ થાય એના વાસણો ધોવાના, થિયેટર સાફ કરવાનું, અને સતત ગાવાનું. એ ગાવાની ટ્રેનિંગ 6-6, 8-8 કલાક થાય. એમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ હતી કે જેનો કંઠ ન ફૂટ્યો હોય એને જે વાર હોય તો એની બહુ કાળજી રાખે કંપની, કારણ એનો અવાજ એકદમ સ્ત્રી જેવો સ્ત્રૈણ આવે. તો એને ખાવામાં ચોખ્ખા ઘીનો શીરો મળે, એને વાળ લાંબા રાખ્યા હોય એટલે એને સ્પેશિયલ શેમ્પુ આપવામાં આવતું અને એને એકદમ ટ્રીટ કરવામાં આવતું. એ રીતે બધા છોકરાઓ બહુ ટ્રાય કરતા કે એ પણ એ જાતની અદાકારી કરે આવા નાટકોમાં ને સ્ત્રી પાત્રો ભજવે. અને આ સ્ત્રી પાત્રો એટલા જબરજસ્ત રીતે એ લોકો ભજવતા કે જયશંકર સુંદરી જ્યારે દેશી નાટક સમાજમાં નાટક ભજવવા માટે આવ્યા ટ્રેન થઈને અમુક વર્ષો પછી બોમ્બે આવ્યા, ત્યારે એમણે આખા મુંબઈને ગાંડું કરી મૂકેલું. એ એવી રીતે સ્ત્રીઓનો વેશ ભજવતા, એ એવી રીતે સ્ત્રી પાત્રને આત્મસાત કરતા. ને એણે પોતે એ લખ્યું છે કે હું અભિનય નથી કરતો પણ પુરુષમાંથી સ્ત્રીનું રૂપાંતર કરું છું, એટલું આત્મસાત કરતા હતા એ પાત્રને. એટલે એ પછી મુંબઈની સ્ત્રીઓ એમની ચાલ, એમની ઢબ ચાલવાની, એમના પહેરવાના કપડાની સ્ટાઇલ, એ કઈ જાતનું પોલકું કઈ રીતે સીવડાવે છે, કઈ રીતે પહેરે છે, એમની હેરસ્ટાઇલ શું છે, એ બધું એમની પાસે શીખવા જતા, જેમ આજકાલની જેમ ફિનિશિંગ સ્કૂલો છે એવી રીતે. એટલે કઈ જાતની એમની એ તપશ્ચર્યા હશે જ્યારે તમે આ આટલું આત્મસાત કરી શકો. અને ખાસના એ કહેવાય છે કે સ્ત્રીઓની કોઈક સભા થઈ હોય, કોઈકની ઘરમાં બેઠક થઈ હોય, ક્યાંક માત્ર સ્ત્રીઓ જ આવી શકે, પુરુષોને બંધી હોય, ત્યાં સ્ત્રી વિશે જો જયશંકરભાઈ ગયા હોય તો કોઈ સ્ત્રીઓને ખબર ન પડે ક્યાંક પુરુષ આવીને ગયો. બધાને એમ જ લાગે કે સ્ત્રી આવીને ગઈ અને સરસ ભાગ લઈને ગઈ. બહુ સરસ કિંવદંતી છે એના વિશે કે એમને કોક નાટક ભજવવા ગયા હતા ત્યારે પઠાણો ઉપાડીને જતા રહ્યા અને એમની પાસે ગીતો ગવડાવેલા. હવે એ જે ગીતો ગવડાવેલા એવા અમુક ગીતો હું ઉત્કર્ષને કહીશ કે જરા એની લાણી કરે. તો વડીલોના વાંકે કરીને એક નાટક આવેલું, હા, એમાં એનું બહુ જ પ્રખ્યાત ગીત છે, પ્રભુલાલ દ્વિવેદીએ આ લખ્યું છે, માસ્ટર કાસમે એનું સંગીત નિયોજન કર્યું છે અને મોતીભાઈ આ ગીત ગાતા હતા. આ નાટક 1938 રજૂ થયેલું અને એ કાળ એવું હતું ને કે સીધું આમ અબે આપકે સામને પેશ હોને જા રહા હૈ યે ગાના અને પેછો કલાકાર આવે ગાવા વાળો, હા, તેરી પ્યારે પ્યારે એવી રીતે ન ગાયન ગાય, શરૂઆત ન થાય, પણ સંવાદોની સાથે સાથે નાટકનું ગીત ક્યાં શરૂ થઈ ગયું એ ખબર ન પડે. પોતે અભિનય કરે, અભિનયની સાથે સાથે નૃત્ય કરે અને સાથે સાથે ગીત ગાય. હા, ઉત્કર્ષભાઈ. હાજી. જીવનમાં અમથા ઉજાગરા તો ઘણા થયા, હા, પણ વાલાની વાટ જોતા હોઈએ અને ધીરે ધીરે એના પગલાના ભણકારા સંભળાય, એવો મીઠો ઉજાગરો તો આજે થયો. ઓહો, મીઠા લાગ્યા તે મુને, ઓહો, આજના ઉજાગરા, આજના ઉજાગરા, હે મીઠા લાગ્યા તે મુને આજના ઉજાગરા, જ્યોતિ વાલાની વાટ રે તરા, જ્યોતિ વાલાની વાટ રે અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે મુને આજના ઉજાગરા, પગલે પગલે એના ભણકારા વાગતા, પગલે પગલે એના ભણકારા વાગતા, અંતરમાં અમથા ઉચાટ રે, અંતરમાં અમથા ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો મીઠા લાગ્યા તે મને આજ ના ઉજાગરો ગંગા ને તીરે આમાં આવી જોઈએ આજ ના તે જાગરણ આત્મા જગાડ્યો આજ ના તે જાગરણ આત્મા જગાડ્યો ઉભી હું ગંગા ને ઘાટ રે તારા ઉભી હું ગંગા ને ઘાટ રે અલબેલા કાજે ઉજાગરો મીઠા લાગ્યા તે મને આજ ના ઉજાગરા આજ ના આવા જે ગીતો ગવાય અને એને વન્સ મોર પર વન્સ મોર મળે, એક નહીં બે નહીં પાંચ પાંચ સાત સાત દસ દસ, એટલે જે નાટક સમી સાંજે શરૂ થયું હોય, જે તમે સાંજે નાટક જોવા આવ્યા હોય, એ સવારના દૂધવાળો કાવડ લઈને આવે ત્યાં સુધી ચાલે. અને આ વંશમોર આપવા માટે શેઠિયાઓ પોતે પૈસાની થેલીઓ લાવ્યા હોય, એ થેલીઓના ઘા કરે, એ એટલા બધા થેલીઓના ઘા કરે. અમુક નાટકમાં તો જેમ વોલીબોલની નેટ લાગી હોય એવી નેટ લગાડે, જેથી કલાકારોને પૈસાના ઘા વાગે નહીં. અને ખાસ તો એ છે કે મખમલની થેલીમાં ચાંદીના સિક્કા હોય, રાણી છાપ ચાંદીના સિક્કા, અને પછી એ ફેંકવામાં આવે, એટલે એ પણ એક કામ કદર એ રીતે કરવામાં, પૈસાના છૂટા ઘા નહીં એમ, પણ મખમલની થેલીમાં નાખી અને થેલી ફેંકવામાં આવે. હવે એક બીજી મને વસ્તુ યાદ આવી કે ભાંગવાડી થિયેટરમાં તમે જયારે એન્ટ્રી મારો ને, મનોજભાઈ કહું આપણે વંશમોરની પાછળની પ્રથાનું કારણ શું હતું, કારણ કે એ કાળે એ ગાયનો તો સરસ હતા જ, એટલે તમને ગાયન યાદ રહી જાય. એટલે શું છે, એ કાળે ટીવી નહીં, સિનેમા નહીં, ટેપ રેકોર્ડર નહીં, રેડિયો નહીં, હા કઈ જ નહીં, સાધન એકમાત્ર નાટક, અને તમને ગીતો ક્યાં સાંભળવા મળે, નાટકમાં જ સાંભળવા મળે. એટલે તમે એક વાર સાંભળ્યા પછી તમે બીજી વખત જો નાટક જોવા જાઓ તો જ એ સાંભળવા મળે, એટલે પ્રેક્ષકો શું કરે એને વંશમોર આપે. વંશમોર આપવાનું કારણ શું છે, બે વખત ત્રણ વખત એટલે તમને ગાયન યાદ રહી જાય. તમે નોંધ નોટબુક લાવ્યા હોય તો એ ગાયનના શબ્દો એ લખી તમને બહુ એક આશ્ચર્ય થશે. એ વખતની જે ગાનારી બાયુ હતી મુંબઈમાં, બાયુ હતી, એ બાયુ પોતાની સાથે શસ્ત્ર સરંજામના સાથે સાજિંદાઓને લઈ આવે, એ સાજિંદાઓ આવે અને આવા જે બધા ગીતો છે હમણાં જે ઉત્કર્ષે ગાયું એવા ગીતો સાંભળે, એને કંઠસ્થ કરે, એના રિયાઝ કરે, અને પછી પોતાના કોઠા ઉપર જઈને એ ગીતો ગાય અને નોટેશન લખી નાખે. તમે વિચાર કરો કે કઈ જાતના, એટલે આજે જેટલા પણ ગાયકો હતા, તમે જે હમણાં મોતીબેનનું તે નામ કીધું ને, મોતીબાઈ ગૌરવજાન, એ બંને અમૃત કેશવ નાયકની શિષ્ય હતી, એની સાથે જોડાયેલી, બરોબર, એટલે એ રીતે એ લોકો ટ્રેન થયેલા ક્લાસિકલ મ્યુઝિકના અંદર. એટલે જે મેં કીધું ને કે નાનપણથી આઠ આઠ નવ નવ વર્ષના હોય ત્યારથી કોઈ ઉસ્તાદના ત્યાં હોય એવી રીતે ટ્રેન થયેલા હોય, એટલે પછી આ આટલી સિદ્ધિ પ્રાપ્ત કરેલી. અને મેં કીધું એમ જે વંશમોરનું કીધું ને, તો ત્યાં આગળ છે ને, મને યાદ છે કે મેં એવું સાંભળ્યું છે મારા બા પાસેથી કે સાઈડમાં એ લોકો આમ બાકડા રખ્યા હોય, એ બાકડા ઉપર ગોળ રિંગ હોય, એ રિંગમાં તમે કહો ને એટલા એ રૂપિયા બાંધીને આપે તમને, કે મારે 15 રૂપિયાની રિંગ જોવે છે, કે મારે 11 રૂપિયાની રિંગ જોવે છે. એ રિંગ તમે ઓડિયન્સમાંથી ફેંકો જે પેલા કલાકારના ગળામાં આવીને પરે, એવી રીતે વંશમોર લેતા હતા. યસ, હા. અને બીજું કે આ અત્યારે તમે નાટક જોવા જાઓ તો તમને ખબર પડે કે ભાઈ આમાં મ્યુઝિશિયન્સ ક્યાં બેસે, કારણ કે સીધું સ્ટેજ છે અને પછી ઓડિયન્સ શરૂ થઈ જાય, તો એ કાળે જે છે ને ઓડિયન્સ અને સ્ટેજની વચમાં એક પીટ આવતું હતું, ત્યાં સંગીતકારો બેસે, એક ખાંચો જેવું હોય એમાં સંગીતકારો બેસે અને એ લોકો તમને જોવે, કલાકારોને જોવે અને એની સાથે સાથે વગાડે, એ પીટમાં એ લોકો સંગીતકારો બધા બેઠા હોય. અને બીજું એક ખાસ છે કે એ કાળે જે નાટકો થતા ને
તો એમાં એવું નહીં કે ચલો આજે હું આ નાટકમાં કામ કરું છું, કાલે બીજાની કંપનીમાં. તમે એક જ કંપનીમાં કામ કરતા, રેપેટરી કંપની રહેતી, અને એમાં બધા સાથે મળીને આખો 50-60 જણનો 70 જણનો કાફલો હોય, એમાં નાટકના કલાકાર હોય, પછી કોસ્ટ્યુમ વાળા પણ હોય, બેકસ્ટેજ વાળા પણ હોય, સેટિંગ વાળા એ હોય, અને દિગ્દર્શક પણ હોય, સંગીત શીખવાડવા વાળા હોય, નૃત્યની તાલીમ આપનારા હોય, દરજીઓ, સુથાર, બધા ત્યાં રહેતા હોય. સવાર એટલે રસોડું પણ કોમન હોય, એક કુટુંબની જેમ રહેતા હોય. સવારના રસોડો ત્યાં ખાવાનું, પછી રિહર્સલ થાય કે આજે સાંજના કયું નાટક ભજવા છે, ઓકે, તો એના પછી એ લોકો રિહર્સલ કરે અને સાંજે એ નાટક ભજવાય. એટલે એને એ જ કલાકાર આજે આમ વીર છત્રસાલ ભજવે છે તો પછી કાલે વડીલોના વાંકે પણ ભજવાતું હોય, અને એ કાળે એટલે પછી તમને નાટકોના સંવાદો યાદ રહે જ એવું જરૂરી નથી, એટલે પ્રોમ્પ્ટર રાખતા. હવે આજકાલ આ પ્રોમ્પ્ટરો રહ્યા નથી, કારણ કે હવે એ પ્રથા નથી રહી એમ. અને બીજું એક ખાસ કહેવાનું કે આ સ્ત્રીઓ જે પાત્ર ભજવતી, એટલે ભાઈઓ, પહેલી જે સ્ત્રી આવીને આપણા સ્ટેજ ઉપર, એ મેરી ફ્લિન્ટન એનું નામ હતું, એ અંગ્રેજી લેડી, ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાતી સ્ટેજ પર એને એન્ટ્રી મારી હતી. અને બાકી બીજી બે પંજાબી લેડી હતી જે લોકોએ ગુજરાતી નાટકોમાં કામ કરેલું. ત્યાં સુધી તો બધા પુરુષો સ્ત્રીઓના રોલ કરતા હતા. અને બીજું એ છે કે નાટકોમાં સેટિંગ કેવી રીતે લાવો તમે, કારણ કે આ નાટકો મુંબઈના થિયેટરમાં ભજવાય, પછી એ લોકો જુદા જુદા શહેરમાં, ગુજરાતના શહેરોમાં જઈને પણ ભજવે, નાના ગામડાઓમાં પણ ભજવાતા હોય, તો ત્યાં દરેક જગ્યાએ સેટ સ્ટેજ હોય જ, ઓડિટોરિયમ હોય એવું જરૂરી નથી. એટલે એના પડદા ચિતરવામાં આવે કે ઐતિહાસિક નાટક છે, માયથોલોજીકલ પ્લે છે, તો આખું વન ક્યાંથી ઉભું કરે, એટલે રાજમહેલ ક્યાંથી ઉભું કરે, એટલે પડદા એ લોકો. અને પડદા છે ને બધા, મને મેં વાંચ્યું છે કે પડદાઓ ખાસ યુરોપિયન ચિત્રકારો ચિત્રકારો, જર્મની બધા જે પેઇન્ટરો હતા એ લોકો અહીંયા આવ્યા હોય આ લોકોની સાથે, બ્રિટિશરો સાથે, તો એ લોકોને આ કામ સોંપવામાં આવતું, એવી રીતે બધા પડદાઓ તૈયાર થયેલા. એટલે આમ 3D ઇફેક્ટ આવે ને એવું તમને લાગે. કે મને ત્યાં સુધી આપણે વનરાજ ભાટિયા કરીને બહુ જાણીતા સંગીત નિર્દેશક છે, એમણે મને કહ્યું કે ઉત્કર્ષ, એ પેલા જે પડદાઓ જે છે ભાંગવાડી થિયેટર તો રહ્યું નથી, તો એ પડદાઓ ક્યાંથી મળે, હું તને 3-4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયામાં એ ખરીદવા તૈયાર છું, પણ કમનસીબે આપણે પડદા પણ નથી સાચવ્યા. એટલે આ એ પડદાનો ખેલ. અને બીજું એ ખાસ એમ હતું કે હું મારા ગામમાં મેં નાટકો જોયા હતા. હવે આ ભાંગવાડી શબ્દ, એટલે જૂની રંગભૂમિ માટે ભાંગવાડી શબ્દ વપરાય છે, કારણ કે ત્યાં દેશી નાટક સમાજનું થિયેટર હતું ને ત્યાં એ લોકો કરતા હતા, પણ ઘણી બધી મંડળીઓ હતી. હા, ત્યારે છે ને કેપિટલ જે સિનેમાનું જે અત્યારના સ્થળ છે ત્યાં આગળ હતી, આલ્ફ્રેડ ટોકીસ, પીલા હાઉસ, એવી રીતે મુંબઈમાં. પીલા હાઉસ એટલે પ્લે હાઉસ, પ્લે હાઉસ થી પીલા હાઉસ અપભ્રંશ થઈને નામ થઈ ગયું. એટલે ઘણી બધી મંડળીઓ મુંબઈમાં હતી ને આ જાત જાતના આ જાતના થિયેટરો હતા, જે આપણને ખબર છે કે અમુક ગ્રાન્ડ રોડમાં થિયેટર હતા, અને અમુક થિયેટર તો પતરાના બાંધીને મેકશિફ્ટ તૈયાર કરેલા થિયેટરો હતા એવી રીતે. મેં મારા ગામમાં પાટણમાં નાટક જોયું હતું, એટલે અને કેવી રીતે કે ત્યાં થિયેટર તો હોય નહીં, એટલે ગંજ જ્યાં હતું, ગંજ બજાર, ત્યાં આગળ એક ગધેડાઓની બજાર હોય, ગધેડાઓનો વાડો હોય. હા, તો ત્યાં આગળ જયારે નાટક કંપની આવવાની હોય ત્યારે ગધેડાઓને કાઢી મૂકવામાં આવે, બીજી જગ્યાએ લઈ જાય, અને ત્યાં આગળ સ્ટેજ બનાવે. હા, અને નીચે ખાડો હોય જ, સ્ટેજ બનાવ્યું એટલે ઓડિયન્સ એ ખાડામાં બેસે, એને કહેવાતું ખાડાનું નાટક, ખાડાનો ખેલ. આ જે શબ્દ આવ્યો ને, આ શબ્દ જે છે ને ખાડાનો ખેલ. અને એમાં મેં બીજું જોયું કે એમાં નાટક શરૂ થયું, ચાલ્યું, પછી એક આગળ પડદો પડ્યો અને બે કોમિક પાત્રો આવ્યા અને લોકો સરસ કરીને ગયા. પછી હું કહું કે હવે પાછું આ લોકો આવશે, પાછા આવે તો મૂળ નાટકમાં એ લોકો આવે જ નહીં. મેં કે આ લોકો ક્યાં જતા રહ્યા, કેમ આવતા નથી, છેલ્લે સુધી ના આવ્યા. પછી ખબર પડી કે આ પડદાનો ખેલ કહેવાય છે. એટલે શું છે કે નાટક આપણે ધારો કે સિરિયસ ગંભીર હોય, કે ટ્રેજેડી હોય, એમાં તમે કોમેડી ક્યાં ઘુસાડી શકો, એટલે આ નાટક સેપરેટ જ ચાલતું હોય, એ રસ્તો જોઈએ. એટલે આ પડદો પડે એટલે બે કોમિક કેરેક્ટરો આવે અને એ લોકોનું પેરેલલ નાટક શરૂ થાય. હા, એટલે એક ટિકિટમાં તમને બે નાટક જોવા મળતા, અને એ વખતે ટિકિટો નહોતી, તમે જે પૈસા આપો થેલીમાં એ રીતે પૈસા
ભેગા કરે. અને મને હમણાં યાદ આવ્યું ત્યારે એમ કહેવાય કે શેઠ શ્રી એક્સ વાય ઝેડ તરફથી આજે સાંજનું ભોજન, શેઠ શ્રી ઉત્કર્ષ તરફથી આવતીકાલનું ભોજન, શેઠ શ્રી ફલાણા તરફથી પરમ દિવસનું ભોજન, એમ કરીને અઠવાડિયાનું ભોજન સીધું એ બધું એ લોકો પહેલેથી બુક કરી દે પહેલી જ નાઇટમાં. એટલે 8 દિવસ એ લોકો ગામમાં નાટક કરી શકે. અને એટલે થાય કે પડદો આવી ગયો એટલે પેરેલલ નાટક ચાલે. અને એનાથી ફાયદો શું થાય, આપણે અત્યારે કોઈ પણ ફિલ્મ હોય હિન્દી ફિલ્મ, એમાં જબરદસ્તી જે કોમેડી ઘુસાડવી પડે છે ને એ ઘુસાડવી ન પડે. એટલે બંને નાટકો આમ પેરેલલ ચાલી શકે અને એનું પોતીકું પોત જે છે ને એ જળવાય. એટલે એ પ્રકારનો એક પડદાનો ખેલનો મને બહુ જ આનંદ છે એ રીતે જોવાનો. અને બીજું કે એમાં કોમિક પાત્ર જે આવે ને એ ગાય, હવે એક ગાયન મને યાદ આવે છે. અને આ ગીતો જે હતા ને એટલે ગુજરાતીમાં અને મરાઠીમાં સંગીતના જે પ્રકારો હતા, આપણે સામાન્ય રીતે સુગમ સંગીત એટલે લાઇટ મ્યુઝિક અને લોક સંગીત લોકગીતો એવું હોય, ગુજરાતી ને મરાઠીમાં એક ત્રીજો પ્રકાર પણ છે નાટ્ય સંગીત. નાટ્ય સંગીત જે બીજી કોઈ ભાષામાં એવી રીતે નથી, કે નાટકો માટે સ્પેશિયલી ગીતો કમ્પોઝ થતા હોય અને નાટકોમાં રજૂઆત પામ્યા હોય. અને નાટકોના ગીતો એટલા પ્રખ્યાત થઈ ગયો હોય કે આગળ જતા એ આમ લોકગીત તરીકે પણ ચાલી ગયા હોય. અને બેન્ડ વાળાઓ ને સુરતમાં અને બરોડામાં એ વગાડે, એ આ ગીતો વગાડતા હોય લગનમાં. હા, કે તારો એક ગીત છે કે અરે ગોરી આપણા લગન થઈ ગયા, આજે તો સુહાગ રાત છે, તો તમારા કમળમુખ ના દર્શન તો કરાવો. અરે હું નહીં, આ ઘૂંઘટ હટાવો ને તમારા કમળમુખ ના દર્શન કરાવો. અરે જો મુખ જોવું હશે ને તો ઇનામ દેવું પડશે. અરે કે અરે તારા પર તો આખું ઘોઘા બંદર બક્ષીશ છે, તું કે તારે શું જોઈએ છે. જાઓ તો મને તમે ચંદનહાર લઈ આવો. ચંદનહાર? ચંદનહાર માં શું મળ્યું છે? તું કહે તો કાકુ શેઠ નો હીરાનો હાર લઈ આવું. અરે તું કહે તો મોતી ની માળા લઈ આવું. બસ બોલવું ને ચાલવું આ ઉહુતણી વાત છે, વાંઢા બિરાદરો પરણવું એ કતલ કેરી રાત છે. ઝટ જાઓ, હે ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. એ ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. કે મને લાગ્યો છે, મને લાગ્યો છે હાર નો નેણલો તમથી નહીં બોલું. અને જવાબમાં એ મૂંગી તારી માંગણી ને મોંગા તારા મૂલ, એ મૂંગી તારી માંગણી ને મોંગા તારા મૂલ, મૂંગી તારી પ્રીતડી કે મેં તો કરતા જ, હે મેં તો કરતા જ કીધી ભૂલ રે, ઘૂંઘટ નહીં ખોલું. એ જટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. આ ગીત પછી ફિલ્મમાં પણ આવ્યું હતું, ફિલ્મમાં અને પછી એની રેકોર્ડો પણ બહાર પડી હતી. ઘણા બધા નાટકોની જે ગીતો છે એની રેકોર્ડો બહાર પડી હતી એ વખતે, અને ધૂમ વેચાતી હતી ધૂમ. અને બીજું ખાસ તો એ છે કે નાટકનો પહેલો ખેલ જયારે થાય ને ત્યારે માહોલ એટલે જાણે કોઈ ઉત્સવ હોય ને મોટો, એવું વાતાવરણ તૈયાર થતું હતું. આજે ગુજરાતી નાટકનો શો હોય, પહેલો શો હોય, તો કોઈ આમ ખાસ એવી ધમાલે ન થતી કે આ ઠીક છે, આ છે તે, આ તો આખા મુંબઈમાં હોવા થઈ જાય કે આજે સર્વોદય નાટકનો પહેલો શો છે કે વડીલોના વાંકેનો પહેલો શો છે. એટલે બધા તૈયાર બૈયાર થઈ અત્તર બત્તર નાખી અને રેશમી સાડીઓ પહેરી
ગજરા નાખી અને નાટક માંડવા માટે આવ્યા હોય. હવે આ અત્યારના મને યાદ આવે છે કે અમુક નાટકો, એક નાટક હતું વીર પસલી, એ જોવા માટે સુરત અમદાવાદ વડોદરાથી ખાસ ટ્રેનો બુક થતી અને ટ્રેનો ઉપર લખેલું હોય વીર પસલી નાટકની ટ્રેન, એવી રીતે આખે આખી ટ્રેન ત્યાંથી આવે. એમાં સુરતમાંથી જે ચડ્યા હોય એ પોતાની સાથે સુરતના નાસ્તાઓ લઈને આવે, પેલો વડોદરાથી વડોદરાનો ચીવડો લઈને આવે, અમદાવાદથી અમદાવાદનું ખાણું લઈને આવે, આવી રીતે બધા આવે. એક પિકનિકમાં જતા હોય એવી રીતે અહીંયા મુંબઈમાં આવે, નાટક જોવે, માણે, પછી કલાકારોને મળે અને પછી એ ગાડીમાં પાછા જાય. એટલે આ અને આ તો અહીંયાથી જે આવતા પણ ત્રણ ત્રણ મહિના એડવાન્સમાં કોચીન ને કલકત્તા ને મદ્રાસ થી એ લોકો ત્રણ ત્રણ મહિના એડવાન્સમાં ટેલિગ્રામ થી ટિકિટો બુક કરાવાતી અને ટિકિટો બુક થઈ જાય. આપણે અત્યારના બુક માય શો ને બધું જે બ્રોડવે પર જોઈએ છે એ બધું ત્યારે આપણે નવું આવ્યું, નવું આવું કઈ નથી, આ જૂનું છે. અને ધારો કે નાટકો આમ 5, 10, 15, 100 એવી રીતે નહીં, સળંગ 2 વર્ષ 3-3 વર્ષ સુધી નાટકના શોઝ ચાલ્યા હોય, સંપત્તિ માટે હોય, કેવા બધા નાટકો જે છે, અમુક નાટકોના ગીતો એટલા પ્રખ્યાત થઈ ગયા હોય તો ત્યારે જે ધોતિયા પહેરતા તો ધોતિયાની કિનાર ઉપર આખું ગીત લખેલું. આ નાટક મને યાદ આવે છે, આ ગીત કે સૌભાગ્ય સુંદરી કરીને નાટક હતું, એમાં જયશંકર સુંદરીએ સુંદરીનો રોલ કરેલો, એની પાછળ એટલે એટલું અદભુત રોલ કરેલો ને કે એમની પાછળ આ સુંદરીનું બિરુદ લાગી ગયું હતું. એમાં એક ગીત હતું, દૂધલો દૂધ રંગી કોઈ દૂધલો દૂધ રંગી, એટલે મિલ વાળાઓએ આખું આ ગીત જે છે ને ધોતિયા પર પ્રિન્ટ કરી નાખેલું કે એમનું ધોતિયું એ ફલાણી બ્રાન્ડ નું વધારે વેચાય. હવે મને યાદ છે ત્યાં સુધી આપણે કેટલાક જે કલાકારો હતા એ વખતના, એ કલાકારોના અવાજ એટલા, પેલા આપણે અશરફ ખાન, હાજી, એ અશરફ ખાન ગાતા હોય એટલે 400 કે 500 ફૂટ દૂરથી તમને બહાર સંભળાય. ત્યારે તો માઇક સિસ્ટમ પણ નહોતી, સાઉન્ડ સિસ્ટમ નહોતી, પણ એ ક્લાસિકલમાં ક્લાસિકલ રાગમાં ગીતો ગાય જે તમને 500-600 ફૂટ બહાર તમને સંભળાય. અને અમુક લોકો જે લોકો ટિકિટો ખર્ચી નહોતા શકતા કે જેમને અંદર એન્ટ્રી ન મળી હોય એવા નાટક ઘેલા જે હતા એ બહાર ઉભા ઉભા એ ગીતો સાંભળે અને વન્સ મોર બહારથી આપે અને પેલાને સંભળાય અશરફ ખાન ને, અને અશરફ ખાન એ લોકો માટે વધારે તાનથી ગીતો ગાય એટલે બુલંદ અવાજ. અને બીજું એટલે એ કારણે આને મનોજે જેમ કહું ને કે માઇક્રોફોન નતા એટલે આખી જે સ્ટાઇલ પણ જે હતી ને શૈલી એ પણ એકદમ મેલો ડ્રામા હતી. અને એટલે કોઈ હા તો શું કહો છો તમે, હું એક એ શૈલી હું જરા કહું, ગુલામ કો પહેચાના કે નહીં પહેચાના, અરે ગુલામ કો કોણ નહીં પહેચાનતા, અબ તક સિર્ફ નામ સુના થા, આજ શક્લ ભી દેખ લે, અરે નકામો કાવ્યબાજી માં સમય બરબાદ ન કર, હમાલી કર દલાલી કર, ટાઈમ મળે તો બંદાને યાદ કર, કર્યા કર્યા બંદાને યાદ કર્યા. અને એટલા માટે આખો જે છે ને એટલે આ શું ચાલી રહ્યું છે ત્યાં, કોની નજર પડી છે આ ભૂમિ પર, આવી રીતે નાટકના સંવાદો બોલાય. અને બીજું એ ખાસ એ હતું કે આપણે બધી બ્રોડવે ની વાતો કરીએ છીએ પણ હિન્દુસ્તાનમાં મુંબઈમાં ભાંગવાડીમાં ઘોડા ગાડી આવી હોય સ્ટેજ ઉપર, બે માળની બસો, ડોજ ગાડી, ગાડીઓ, બાળપણમાં જોયેલું યાદ છે, એક દ્રશ્ય મને હજુ પણ યાદ છે, એક બાજુથી બે માળની બસ, એક બાજુથી ડોજ, વચ્ચેથી ડોસીમાં પસાર થાય, એક્સિડન્ટ થાય, ડોસીમાં મરી જાય, એટલે જે હીરો હોય એ સાસ્કિનના સૂટમાં વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવે અને પછી કરુણ ગીત ગાવાનું શરૂ કરે ને પીઠમાં બેઠેલા હોય આમ ડેમ 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 મ્યુઝિક ચાલુ કરી નાખે અને આખું કરુણ ગીત થાય અને બધા રડતા હોય, આખું ઓડિયન્સ રડતું હોય. એટલે આ જાતની જે કરામતો, યાંત્રિક કરામતો ને પડદા પણ કેવા, એક પછી એક ઉપર જાય નીચે આવે, તમને ત્રાદશ્ય થાય બધા દ્રશ્યો. ધારો કે સીતા એમ કહે કે માં માં મુજે અપને ગોદ મેં સમા લે, ધરતી ફાટી જાય, આખું સ્ટેજ આખી અંદર થઈ જાય અને દેખાય નહીં,
આવી બધી ટ્રિક્સ ને બધી વસ્તુઓ એ કાળે થતી હતી. કમનસીબે આજે થિયેટર પણ નથી રહ્યું. શું કરી નાખ્યું આપણે? કેમ એવું કર્યું? હા, શું થયું? શું શું થાય? ફર્સ્ટ ટાઈમ કહું કે સેકન્ડ ટાઈમ કહું? ટાઈમ તો ગયો બધો ભાંગવાડી ભંગાતાની સાથે કડડડ ભૂસ. બસ મેલોડ્રામા કેવું હોય તો મેલોડ્રામા કહો, વાત ચાતુરી કેવી હોય તો વાત ચાતુરી કહો. પણ જ્યાં જીવન સમર્પિત કર્યું છે ત્યાં પીસ પીસમાં કટ થઈ ગયેલા આ જીવના સોદામાં આજે કટપીસ વેચાય છે. કટપીસ ટુ બી ઓર નોટ ટુ બી ના જ્યાં પોકારો થતા હતા ત્યાં આજે 2x2 કે નોટ 2x2 નું મેચિંગ થાય છે. ટુ બાય ઓર નોટ ટુ બાય, ટુ બાય ઓર નોટ ટુ બાય. અમે કલાકારો નથી બોલતા, આ તો શેઠિયાઓનો પૈસો બોલે છે. જ્યાં ધર્મો એના હજાર સૂત્રોથી બોલતો હતો, સમજો માણસ મૂંગો રહીને બોલતો હતો, ત્યાં આજે શેઠિયાઓનો પૈસો બોલે છે. આ પૈસો બોલે છે નાટકમાં એ વખતે એડવર્ટાઇઝ આવતી કે 18,000 નો ઘાઘરો પહેરશે, એવી રીતે જાહેર ખબર આવતી કે જે સ્ત્રી પાત્ર છે 18,000 રૂપિયા નો ઘાઘરો પહેરશે. અને આપણને આ સાચવતા આવડતું નથી, એમાંથી પૈસા બનાવતા આવડતું નથી. આપણે વેપારી પ્રજા કહેવાઈએ તો આટલું આજે અદભુત થિયેટર હતું એને આપણે પડી શોપિંગ સેન્ટર બનાવી, શોપિંગ સેન્ટર બનાવી નાખ્યું. વિચાર કરો, ત્યાં પ્લાસ્ટિકના ડબલા વેચાય છે, જ્યાં આપણી સંસ્કૃતિ સચવાવી જોઈતી હતી, જે આપણા પૂર્વજોનો આખો ઇતિહાસ હતો એ ત્યાં અત્યારના. એટલે મને યાદ આવે છે કે આપણે કહીએ કે પશ્ચિમના પશ્ચિમની સંસ્કૃતિ આવી, આપણી ભારતીય સંસ્કૃતિ કેવી ગ્રેટ ને મહાન. અરે તુચ્છ લાગે આપણી સંસ્કૃતિ અને આપણો આખો જે અભિગમ જે છે. શેક્સપિયર્સ ગ્લોબ થિયેટર, શેક્સપિયરનું જે ગ્લોબ થિયેટર હતું 15મી 16મી સદીમાં, એ 15 અને 42માં ખેદાન મેદાન થઈ ગયું, તોડી ફોડી નંખાયું. તો 20મી સદીના ઉત્તરાર્ધમાં એક અમેરિકનને સપનું આવ્યું કે મારે એ ફરીથી કરવું છે, સાકાર ગ્લોબ થિયેટર ફરીથી બનાવવું છે. એ જ ઢબ છે, એ જ રીતેની પ્રતિકૃતિ બનાવી છે. અને થેમ્સ નદીને કિનારે પેલું લંડન આઈ જે છે પ્રખ્યાત મોટું ચકરડું, એની બાજુમાં જ આ બનાવ્યું છે ગ્લોબ થિયેટર. અને લાકડાનું થિયેટર છે, જે કાળે 400 વર્ષ પહેલા જેવું થિયેટર હતું એવું જ થિયેટર છે. 1500ની કેપેસિટી, 900 જણા બેસે તો 600 જણા શું કરવાનું? ઉભા રહેવાનું અને નાટક જોવાનું અને પૈસા આપવાના. ઉભા રહેવાના, વિચાર કરો, તમારે નાટક જોવા જવાનું, પૈસા આપવાના અને સીટ ન મળે બેસવાની, ઉભા રહીને નાટક જોવાનું. ઉત્કર્ષ, તું હમણાં ત્યાં નાટક ભજવીને આવ્યો છે એટલે તું આ બધું કહી શકે છે. દાદશ્ય અને જેનો રોમાંચ હતો, અને મૂળ એમાં એમ હતું કે શું કામ એ, કારણ કે સ્ટેજ ઉપર હતું અને વચમાં ખાડો પડી જાય અને આ ત્રણેય બાજુથી ઓડિયન્સ, જેમ પૃથ્વી થિયેટર મુંબઈનું છે ને એ જ રીતે. અને એમાં એ કારે પણ એવું હતું 400 વર્ષ પહેલા કે સામાન્ય માણસ, મજૂર માણસ પણ નાટક જોઈ શકે એટલા માટે આ વ્યવસ્થા હતી. એટલે ટિકિટના દર બહુ ઓછા હોય, એક શિલિંગ કે જેવું હોય ને એવું. આજની તારીખમાં 5 પાઉન્ડમાં તમે નાટક જોઈ શકો, બેસવું હોય તો 36 પાઉન્ડ ને 45 પાઉન્ડ ને 25 પાઉન્ડ એવા ખર્ચવા પડે. તો એવી રીતે એ લોકોએ નાટકોને સપોર્ટ કર્યો છે, આખી સંસ્કૃતિને બિરદાવી છે અને આગળ લઈ જાય છે. અને આપણે જે નાટક કરેલું ને માસ્ટર ફૂલમણી, એમાં માસ્ટર ફૂલમણી નાટક 11 થી 12 વર્ષ લાગ્યા મને એનું રિસર્ચ કરીને, એને બધું જાળવતા અને નાટક ભજવતા. અને એ નાટક એટલે આ ભાંગવાડીની જે પરંપરા હતી, ભાંગવાડી જે રીતે ગીતો ગાતા હતા અને જે સંવાદો બોલાતા હતા, એ જ રીતે એને ચંદ્રકાંત શાહે જે નાટક લખ્યું છે માસ્ટર ફૂલમણી, એણે આખું એ રીતે કન્સીવ કરેલું કે એને આપણે ટ્રીબ્યુટ આપતા હોઈએ ભાંગવાડી પરંપરા. અને બહુ આનંદની વાત છે અને હર્ષની વાત છે અને ગૌરવની વાત છે કે 1999માં મનોજે આ નાટક રજૂ કરેલું પૃથ્વી થિયેટર ફેસ્ટિવલમાં, હું ત્યારથી એનો ભાગ છું. અને અત્યાર સુધી આ નાટક ચાલે છે અને લોકોની બહુ જ ચાહના. એમાં ત્યારે સ્ત્રીનું પાત્ર આપણે ચિરાગ વોરા જે છે એ એમાં ફૂલમણીનું પાત્ર ભજવે છે. અને આ સુમનલાલ અને બીજા વસંતલાલ અમારા ડોક્ટર પરાગ ઝવેરી. હા, અને એમાં એક પેલું જે હાર્મોનિયમ, એમાં એટલે પગ, આપણે હાર્મોનિયમ જે હોય ને ગીતો
એ પગ પેટી રહેતી, એટલે પગ પેટી આખું જે છે ને એટલે પિયાનો ની જેમ હોય ને, એટલે હાર્મોનિયમ હોય, ઉભું હાર્મોનિયમ હોય, એટલે બંને એની કીઝ જે છે એ વગાડવામાં આવે અને એની ધમણ જે છે એ પગથી ચાલે, એમ હાથથી આમ આમ જેમ કરીને થાય એ નહીં, એ પગથી છે. એટલે પિયાનો ની જેમ આખા તમે એના કીઝ વગાડો. એટલે અમારા નાટકમાં મનોજે લઈ આવેલો અને અદભુત એ વગાડતા હતા. એ ચંદ્ર ચૂડામણી કરીને મહારાષ્ટ્રીયન હતા, જે મરાઠી નાટકોમાં પરદેશમાં બધે સફર કરીને આવેલા મરાઠી નાટકો સાથે, પછી સંભાવ હું એમને ગોતીને લઈ આવ્યો. એ પહેલા તો તૈયાર નહોતા કે આ ગુજરાતીઓ સાથે કેવી રીતે કામ કરવું ને નહીં સમજાય, પણ પછી આવ્યા, એમને મજા આવી, અમારી સાથે જોડાયા. પછી એમનો શિષ્ય નિલેશ ભીવણકર છે, એ પણ અમારી સાથે જોડાયો અને એ આખી પરંપરા ચાલુ છે. અને બહુ બીજી મોટી વાત મારે એ કરવાની કે મેં જે કલ્પેલું કે પેલા ઇટાલિયન ચિત્રકારો અને યુરોપિયન ચિત્રકારો જે બેકડ્રોપ બનાવતા હતા, તો એના માટે હું બહુ, અમારી ટીમ આખી, વી વેર વેરી લકી કે અમારા બેકડ્રોપ પડદા જે છે, પડદા હતા એ ભૂપેન ખખરે ચિત્રેલા. એટલે આંતરરાષ્ટ્રીય ચિત્રકાર જે છે ભૂપેન ખખર, એને આ પડદા ચિત્ર્યા હતા. એટલે સાવ મનોજ માટે સાવ આમ વિધાઉટ ચાર્જિંગ અ સિંગલ પેની કે જે કહેવાય ને એવી રીતે. એટલે બેઝિકલી તો એને ગુજરાતી રંગભૂમિને એક ટ્રિબ્યુટ તરીકે લીધું, કામ કરેલ. અને બીજી એક ખાસ વાત એ કહું છું કે જયારે અમે આ નાટકના રિહર્સલ કરતા હતા ને, ત્યારે મને આમાં ગાય, અમે ઇમ્પ્રોવાઇઝેશન્સ ઘણું કરતા હતા, તો મને કિંગ સર્કલમાં ફરતા ફરતા એક પુસ્તક મળી ગયું રસ્તા ઉપરથી. મેં જોયું એમાં લખેલું ગુજરાતી નાટકોની સારી ગમ. એટલે શું છે, આજની તારીખમાં તમે ગુજરાતી નાટકના ગીતો તો મળી જાય, પણ ગાવા કેવી રીતે, એની ધૂન કોને ખબર હોય, સમજાય? એટલે ગીતનો અર્થ જ ન રહે. કે ધારો કે આવું મીઠા લાગે, આજના ઉજાગરા છે, પણ તમને એની ધૂન ખબર ન હોય તો તમે ગાવાના કેવી રીતે? અને તમે જો આજે કમ્પોઝ કરો તો આજનું ગીત બની જાય, એ કાળનું નહીં. તો એ પુસ્તક જે હતું એ ગુજરાતી નાટકોની સારી ગમ, અલોંગ વિથ ધ નોટેશન, એમાં ગીતો હતા. એમાં હું પેલું ગીત ગાતો, હા, એ ગાઉં ધરધીરજ, હા ધરધીરજ, હા, અને એ ફ્લેવર આવે એમ, એ ફ્લેવર. એટલે એ જે છે ને કે ધરધીરજ મનમાં જે, ધરધીરજ મનમાં જે, દિલ શોક ન કર નૈણ ના ભર, દિલ શોક ન કર નૈણ ના ભર, ધર ધીરજ મનમાં જે, એ ધર ધીરજ મનમાં. અને એક જે સૌથી વધારે તને વન્સ મોર મળ્યા છે સાહેબો, હા એ અને આ કહું. એટલે મારે જે કહેવાનું છે અહીંયા મનોજ એ છે કે એક એનું આ પુસ્તક પ્રકાશિત થયું હતું, એ પુસ્તક પ્રકાશિત ક્યારે થાય, વેચાતું હોય તો જ ને, એટલે લોકો લેતા હતા. પંડિત વાડીલાલ નાયક જે શંકર જયકિશન વાળા જયકિશન ના ગુરુ હતા, એમના કોમ્પોઝિશન્સ હતા. અને એક ગાયન 1898 નું એમાંથી મોહિની નાટકનું ગીત એ જે મને મળેલું, જે મેં આમાં ગાયું હતું કે આ રસિયો રસીલી તને પ્રેમે રમાડશે, આ રસિયો રસીલી તને પ્રેમે રમાડશે, પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓઘેલી, પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓઘેલી, રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. બીજું એક ગીત મને યાદ આવે છે, સંપૂર્ણ જગત માં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા, રચના કોઈને રચનારે, રૂપ દીધા કોઈને દીધા અભિમાન, કોઈ રસ ઘેલા
કોઈ ધન કેલા કોઈને દીધા છે જ્ઞાન સગળું નવ સાથ દીધું કોઈને ભૂલે પાત્ર અધૂરા એટલે આ જાતની જે ફિલોસોફી સાથેના એ વખતના ગીતો હતા હવે ફોક સોંગ તમે ફોક સોંગ જે છે ને આપણે ફૂલમણીમાં નાટકો ભજવ્યા છે ફૂલમણી પછી મરીસ થયું પછી અત્યારના હમણાં પાછો તું કઈક પૃથ્વી થિયેટરમાં 28-31 સુધી નાટક છે કાલ માર્ક્સિંગ કાલબાદેવી પછી હું ચંદ્રકાંત બક્ષી પછી મરીસ અને પછી મોહનનો મસાલો એટલે આ રીતે મારી પરંપરા નાટકોની મેં ચાલુ રાખી છે ઇવન મને લાગે છે ઉત્કર્ષ તું પણ હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણે ઘોડે સવાર છે અને તું જ્યાં જ્યાં સાહિત્યની બેઠકો હોય છે જ્યાં જ્યાં ઘર ઘરાવમાં તને ઓળખે છે એ લોકો લગ્નમાં પાર્ટીઓમાં બોલાવે છે ને તું ભાંગવાડીના ગીતોને હજુ ગુંજતા રાખે છે હા એ પાછળનું જરા તારું શું છે લોજિક અને મૂળમાં તો મેજિક મેજિક તો એ છે કે મને મજા બહુ આવે છે એ ગીતો રજૂઆત કરવાની અને મને ગમે છે એટલે આમાં શું છે તમને જયારે ગીતો ગમતા હોય અને તમે રજૂ કરો તો એની મજા અનેરી છે અને અચ્છા મેં મને ખબર છે ત્યાં સુધી તું અમુક સોંગ પોતે કમ્પોઝ પણ કરે છે હાજી અને મેં તારી બા પાસેથી સાંભળેલું કે તું નાનપણથી મ્યુઝિકલમાં ઇન્વોલ્વ છે મ્યુઝિકલ નાટકોમાં સ્કૂલમાં હતો ત્યારથી એ પહેલા પણ તે આ ફૂલમણી તો મારી સાથે કર્યું એ પહેલા પણ તે ઘણા બધા મ્યુઝિકલ નાટકો કર્યા છે એટલે મેં મારી શાળા દરમિયાન જ મારી આ નાટ્ય યાત્રા શરૂ કરેલી અને એનું એક ગીત છે ધીરુબેન પટેલ આપણા બહુ જાણીતા જેમણે મારા માટે મમ્મી તું આવું અને અત્યારના પાઈ પાઈ નામના નાટકો લખ્યા છે તેમનું એક નાટક હતું અંધેરી ગંડેરી ટીપરી ટેન એટલે એક બાળક છે એને ગણિત સામે સખત વાંધો ગણિત કઈ પલ્લે જ નથી પડતું હા એટલે એની માએ ચીડાય છે એને એક રૂમમાં બંધ કરી દે છે કે જ્યાં સુધી તને આંખ નહીં આવડે ને ત્યાં સુધી હું આ દરવાજા નહીં ખોલું પેલો બહુ કરગરે છે રડે છે પણ એ ખોલતી નથી આખી રાત પડે છે અને સવારના એ કહે છે કે મમ્મી જે પૂછવું હોય તે પૂછ આ નન્નું મરડે મૂછ અને એને બધા પલાખા ને બધું આવડી ગયું છે તો આ જાદુ થયો કેવી રીતે તો રાતના એના બધા એકડા રાજા બગડા રાજા તગડા રાજા બધા એના સપનામાં આવે છે અને જે આ કોન્સેપ્ટ જે છે એબસ્ટ્રેક્ટ કોન્સેપ્ટ એ આખો એને પર્ટિક્યુલર કરી અને કોન્ક્રીટ કરીને સમજાવી દેવામાં આવે છે અને એ મ્યુઝિકલ નાટક હતું કે એક હતો છોકરો એને એક બેન એક હતો છોકરો એને એક બેન બા ભણાવે ગણિત ત્યારે પડે નહીં ચેન બા ભણાવે ગણિત ત્યારે પડે નહીં ચેન દિવસ ઉગ્યો ડૂબી રેન અંડેરી ગંડેરી ટીપરી ટેન આઈસન માઈસન વેરી ગુડ મેન અંડેરી ગંડેરી ટીપરી ટેન આઈસન માઈસન વેરી ગુડ મેન આવી રીતે આ ચાલતું હતું અને તે જે નવા કમ્પોઝિશન ની વાત કરીને કે મારા કમ્પોઝિશન તો મેં વિચાર કર્યો કે મારા બાળકોને ગુજરાતી ગીતો ગાતા કરવા હોય તો શું કરીએ કારણ કે એ લોકો હવે આધુનિક જમાનાના છીએ એટલે પેલા રડમસો બેસીને ગાવાતા હોય તો એ લોકો તો તરત ઉભા થઈને જતા રહે એટલે ગીતો હું કવિતાઓ આધુનિક લઉં અને બેસ્ટ એમ બેસ્ટ લઉં અને કમ્પોઝિશન મારા જે બધા હોય એ વેસ્ટર્ન એનામાં હોય કે એ તમે એમાં ડાન્સ પણ કરી શકો ભીન ભીન દરરા દેરે રારા તેરા દેરે રારા તેરા દેરે રારા તેરા ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો 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 ટરાટાન કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો ઝોકો તરરીના તરરીડા તરરી ની 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 ટક ડુમ ટક કે ટક ટક ડુમ ટક ડુમ કે ટક ડુમ ડી 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 ટુમ
કે ભીના ભીના વાયરાનો દિલને લાગ્યો જોકો. આ ભાંગવાડી નાટકો જોવા માટે આવે એટલે એમાં ખાસ એ જાતના ગીતો રચાતા મુકાતા, એ ગીત એટલે આપણું આ સાહેબો ને શેઠિયાઓ. હા, એટલે સમાપન હમણે આપણે આ કાર્યક્રમની જે છે એનાથી કરીએ. યસ, અને તમને વંશમોર આપવાનું મન થાય ને તો તમે વંશમોર કહી શકો છો, અને અમારા નાટકો જોવા આવવાનું આવવાનું એ અમારા માટે વંશમોર. યસ, હા, અને તમે આ બીજાને પણ કહેજો કે આવો સરસ કાર્યક્રમ તમે જે જોયો માણ્યો તે બીજાને પણ કહેજો કે પણ જોયો, આ ચોપલની પ્રવૃત્તિ સરસ ચાલી છે, તેને પણ તમારો ટેકો ટેકો મળે બહુ જરૂરી છે. તો આપણે આ ગાયન સાહેબો ને શેઠિયાઓ, સાહેબો ને શેઠિયાઓ, નોકર સાથે ચાકર સાથે, નોકર સાથે ચાકર સાથે, નાટક જોવાયાવો, એ આવો નાટક જોવાયાવો, લઈ શેઠાણી લઈ ઘરવાળી, લઈ શેઠાણી લઈ ઘરવાળી, આડો શણ પાડો શણ હારે, આડો શણ પાડો શણ હારે, નાટક જોવા આવો, આવો નાટક જોવા આવો, સુકી ભેળ ને પાણી પૂરી, સુકી ભેળ ને પાણી પૂરી, સોડા બોટલ ટિફિન પતાવી, સોડા બોટલ ટિફિન પતાવી, નાટક જોવાયાવો, આવો નાટક જોવાયાવો, ચોપટી પર ચંપી કરાવી, ચોપટી પર ચંપી કરાવી, ઘોડા ગાડીમાં ખાતા કુલફી, ઘોડા ગાડીમાં ખાતા કુલફી, વંશ મોર કરવાયાવો, આવો વંશ મોર કરવા આવો, આવો નાટક જોવા, નાટક જોવા, નાટક જોવા, નાટક જોવા, નાટક જોવા આવો, આવો નાટક જોવા આવો. એ આ તમે યુટ્યુબ પર જોતા આવો તો તમારા વડીલોને બોલાવો, તમારા દાદાઓને બોલાવો, તમારા બાળકોને બોલાવો, ને બધાને નાટક જોતા કરો. આવજો બાપલા.